Namo Shaitan, Namo Ayyan, Namo Vajjayanam, Namo Loi Savasavanam, Esho Panchanam Pahala. Savva Pahala Panashanam, Mangalanta Savveshim, Paramam Avayamam. Namo Durvara Ragadi Vaivara Vivarine Arhate Yoginathaya Mahavirayata Moksha-margasya netaram Netaram karma bhutam Gnataram vishvatatvanam Vende tadgunalabdhanam Agnanatirandhanam Jnananjana Shalakaya Chakshurunmilitamayena Tasmai Shri Guruvena O Shri Satpurushna Vachanamru Mudrane Satsamadhani Susutra Chaitanya Jagatkarta पढ़ते रुकने स्थिर रखना दर्शन मात्र चिंपन निदोष अपूर्व स्वभाव निकल स्वरूप प्रतीति अप्रमत्त संयम अनुपूर्ण वितराग निरुकर स्वभाव नाम कर्म छिल्ले अयोगी स्वभाव प्रकट करें अनंत अव्याम बाज सपना स्थिति करावना विकार जय वंत ओम शांति 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 अनंताय अनंत No.
સ્વાધ્યાય માં શું લેવું છે આજે? હા, જે કઈ તમે કહો સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 522. જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનંદી ક્રોધ માન માયા લોભ મોડા પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે કે જેમ બને અનુક્રમે તે પરીક્ષણપણાને પામે છે. સત્પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે તેમ તેમ મતાભિગ્રહ દુરાગ્રહ આત્મા આદિ ભાવ મોડા પડવા લાગે છે અને પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે. વિકથાદી ભાવમાં નિરસપણું લાગે છે કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે. જીવને અનિત્યાદી ભાવના ચિંતવા પ્રત્યે બળ વીર્ય સ્ફુરવા વિશે જે પ્રકારે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચ વિષયાદિને વિશે અનિત્યાદી ભાવ દ્રઢ કરે છે. અર્થાત સત્પુરુષ મળે આ સત્પુરુષ છે એટલું જાણી સત્પુરુષને જાણ્યા પ્રથમ જેમ આત્મા પંચ વિષયાદિને વિશે રક્ત હતો તેમ રક્ત ત્યાર પછી નથી રહેતો અને અનુક્રમે તે રક્તભાવ મોડો પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે. અથવા સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી, તથાપિ સત્પુરુષને વિશે તેના વચનને વિશે તે વચનના આશયને વિશે પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી અને સત્પુરુષનો જીવને યોગ થયો છે એવું ખરેખરું તે જીવને ભાસ્યું છે એમ પણ કહેવું કઠણ છે. બહુ સરસ વાત સમજાય છે. જ્ઞાનીનું ઓળખાણ થાય જ્ઞાન દશાથી, સ્વરૂપ દશાથી. તો જ્ઞાનીને ઓળખાણ થાય તો જ્ઞાનીની દશા જોવે તો પોતે જે કંઈ અનંતાનંદી ક્રોધ માન મારા રૂપમાં વર્તતો હોય એના ભાવ મોડા પડે. જ્ઞાનીને તો ઘણા અંશે ક્ષય થઈ ગયા છે, આને ઉપશમ કરવાના છે, હજી અજ્ઞાની છે એટલે પછી જ્ઞાન થાય એટલે ક્ષય થાય ક્રમે કરીને. તો અનંતાનંદી ક્રોધ માન માયાને લોભ કોને કહેવાય કે તીવ્ર નિર્ધ્વંસ પરિણામ થાય, અતિ તીવ્ર કષાયમય પરિણામ થાય, અતિ તીવ્ર વિષયામય વિષયાશક્તમય પરિણામ થાય, અથવા વિતરાગી દેવગુરુ ધર્મશાસ્ત્રનો અનાદર થાય અને મિથ્યા દેવગુરુ ધર્મશાસ્ત્રનો આદર થાય, આ બધા અનંતાનંદી કષાયના પ્રકાર કહેવાય છે. જ્ઞાની મળ્યા પછી વિતરાગ ભગવાનની ઓળખાણ થાય, આત્મજ્ઞાની નિર્ગંધ ગુરુની ઓળખાણ થાય, એમના પ્રરૂપેલા રત્નત્રય ધર્મની વસ્તુ સ્વભાવમય ધર્મની અહિંસામય ધર્મની ઓળખાણ દશલક્ષણ ધર્મની ઓળખાણ થાય,
આખો મોક્ષ માર્ગ એના સ્પષ્ટ જાણવામાં આવી જાય. કેમ કે જ્ઞાની છે, જ્ઞાનીની હંમેશા ઉત્સૂત્ર પ્રરૂપણા ના હોઈ શકે, અજ્ઞાનીની ઉત્સૂત્ર પ્રરૂપણા હોઈ શકે. ભલે શાસ્ત્રનો આધાર લીધો હોય તો પણ શાસ્ત્રના આશય મર્મને નહીં સમજવાથી એ શાસ્ત્રના અર્થ પોતાના ક્ષયોક્ષમ જ્ઞાન અનુસાર કરશે, પણ વાસ્તવિક સિદ્ધાંત અનુસાર એ નહીં કાઢી શકે. એવું મોટાભાગોની જીવોની સ્થિતિ આવી હોય છે. તો આપણા ક્રોધ માન માયા લોભ મોડા પડવા જોઈએ, આપણને જ્ઞાન મળ્યા છે, પ્રત્યક્ષ પણ મળ્યા છે અને પરોક્ષ પણ મળ્યા છે. ક્રોધ માન માયા લોભ કરીને આત્માને શું લાભ થાય છે? આત્માનો સ્વભાવ તો છે ને, તો માણસ જ્યારે આવેશમાં આવે છે ત્યારે વિવેક ચૂકી જાય છે. એક વખત કોઈ જીવ પ્રત્યે આપણે ગાંઠ વાળી નાખીએ છીએ, પછી એ ગાંઠ છોડવી બહુ અઘરી અને મુશ્કેલ થઈ જાય છે. બસ એ કોઈ પણ સતની જાતનો અનાદર કરવો અનંત આનંદની કૃપાશાય છે. કોઈ પણ સતની જાતનો અનાદર કરવો એ અનંત આનંદી કષાય કહેવાય છે. એટલે આપણા જીવનમાં આવું ના બને એનું આપણે ધ્યાન રાખવાનું છે કે કોઈ જીવ આપણે ઓળખતા ના હોય અને કંઈક મળી ગયા હોય, એમના સ્વાધ્યાય ચાલતા હોય, એમનો સત્સંગ ચાલતો હોય, રૂબરૂ એમને બેઠા મળ્યા હોય, હવે આપણે એમને ઓળખી શકીએ એવી વર્તમાનમાં આપણી યોગ્યતા નથી, તો એમના પ્રત્યે ઘણી વખત અનાદર થઈ જાય છે. એમનું જે બહુમાન જાળવવું જોઈએ, જે બહુમાન આવવું જોઈએ આવતું નથી. બસ આ અનંતરમાંથી કસાયનો પ્રકાર છે. પ્રેમ ભાવ રાખો, ભલે જ્યાં સુધી તમારો નિર્ણય ના થાય ત્યાં સુધી મધ્યસ્થ રહો. વાળી લેવાય તેવી આત્મદશા થવી. કોઈ પણ જીવ હોય, ચાહે એને આપણા પ્રત્યે ગમે એટલો ગુનો કર્યો હોય તો પણ એ ગુનેગાર નથી. કેમ કે એ તો તમારા કર્મના ઉદયમાં નિમિત્ત થયો છે. ગુનેગાર તો તમે છો, કેમ કે આવા કર્મ તમે ભાવ કરીને બાંધ્યા હતા, એના ઉદયમાં આવા ફળ તમને ભોગવવા મળ્યા છે, માટે તમે પોતે ગુનેગાર છો. એ તમારો ગુનો આપણને આપણો ગુનો દેખાતો નથી. પોતાને સુધારવાનો છે, બીજાને સુધારવા નીકળ્યા પણ આપણે ના સુધર્યા તો આપણને શું લાભ થવાનો છે? તો જ્ઞાની મળ્યા પછી એ મિથ્યા દેવ ગુરુ ધર્મને ભજે નહીં, માને નહીં, દેવ દેવીઓને માને નહીં. એક રત્નત્રયધારી નિર્ગંધ મુનિ એક નિર્ગંધ ગુરુ છે, એક અઢાર દોષથી રહીત વિતરાગ દેવ છે. અઢાર દોષમાંનો એક પણ દોષ હોય તો વિતરાગ સર્વજ્ઞ સદદેવમાં આવે નહીં. ભય રોષ રાગ ક્ષુધા તૃષા મદ મોહ ચિંતા જન્મને રતિ રોગ નિદ્રા શ્વેત ખેદ જરાજ દોષ અઢાર. ઘણા જ્ઞાનીઓ ગ્રસ્ત દશામાં થઈ ગયા, શ્રાવક દશામાં થઈ ગયા અને મુનિ દશામાં થઈ ગયા. એ બધાને એક કેટેગરીમાં બેસાડી દે તો વિવેક નથી. નિર્ગંધ ગુરુના ખાનામાં કોઈ સરાગી જીવને બેસાડી શકાય નહીં. નિર્ગંધ ગુરુમાં હંમેશા રત્નત્રયધારી મુનિ આવે. નિર્ગંધનો પંથ ભગવંતનો ઉપાય છે. મિત્રા દેવ નિર્ગંધ ગુરુ અને એમનો પ્રવૃત્તિ ધર્મ, આ ત્રણની શ્રદ્ધાને વ્યવહાર સંયુક્ત કહેવામાં આવ્યું છે. તો નિર્ગંધ ગુરુમાં કોને લીધા હશે? મોક્ષ માર્ગ પ્રકારમાં બધા ખુલાસા છે, છઠ્ઠા અધ્યાયમાં વાંચજો. એની અંદરમાં સ્પષ્ટ મૂક્યું છે કે નિર્ગંધ ગુરુ હંમેશા ચારિત્રધારી, બાહ્યાંતર નિર્ગંધ પંચ મહાવ્રતધારી હોય
રત્નત્રયની અભેદ પરિણતિ વર્તી હોય એવા ગુરુને નિર્ગંધ ગુરુ કહેવામાં આવે છે. આત્મજ્ઞાન સમજર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શોધ એ સદગુરુ લક્ષણ યોગાના લક્ષણ માટે ઉપર દેવું એ આગમને અનુરૂપ જ છે. એ પત્ર એમને 837માં સમજાવ્યો છે. એમાં સ્પષ્ટ મૂક્યું છે કે આવા ગુરુ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં વર્તતા એ હોવાથી હોય એ ઉપદેશક ગુણસ્થાનક છે, અને પછી ઉપરનું છે એ તેરમાનું, વચ્ચેનો તો શ્રેણી છે. એટલે તેરમા વાળા પરમ ગુરુ છે અને એ પરમ નિર્ગંધ ગુરુ છે, અને સેકન્ડ નંબરની અંદરમાં મુનિ છે. એ ન હોય તો સમ્યક દ્રષ્ટિનો પણ સંગ કરવાનો, એમનો બોધ સાંભળવાનો, એમનો આશ્રય કરવાનો. પણ નિર્ગંધ ગુરુ જે છે એના ખાનામાં ગરબડ થવી જોઈએ નહીં, વિતરાગ દેવના ખાનામાં ગરબડ થવી જોઈએ નહીં, અને ક્યારેય સમ્યક દ્રષ્ટિ તો કરશે નહીં. એને પ્રરૂપણા કરવાની આવશે તો નિર્ગંધ ગુરુ તરીકે છઠ્ઠા સાતમા ગુરુસ્થાનકમાં વર્તતા મુનિને જ મૂકશે. જે કંઈ સાચા જ્ઞાન છે બધાનો આ, કેમ કે અનાદિકાળની નિર્ગંધ પરિપાટી ચડી આવી છે અને આ ભગવાનના વાણીમાં આ બોધ આવ્યો છે. એને ઝીલીને ગણધર ભગવંતોએ આ સતશાસ્ત્રની રચનાઓ કરી છે. તો આ પ્રકારે અનંતરમંદિર કર્મ મોડા પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે કે જેમ બને અનુક્રમે તે પરીક્ષણપણાને પામે છે. બસ પહેલાં મોડા પડે, પછી ધીમે ધીમે ક્ષય થતો જાય, અને જ્યારે યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય ત્યારે સંપૂર્ણ કષાયોનો અભાવ થઈ જાય. સત્પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે તેમ તેમ મતાભિગ્રહ દુરાગ્રહતાદિ ભાવ મોડા પડવા લાગે છે. જો હવે સત્પુરુષનું ઓળખાણ સ્વરૂપ દ્રષ્ટિથી એની દશાથી જે જાણતો અરિહંતને દ્રવ્યત્વ ગુણ પરે પામે તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે લય કરે. ઓળખાણ થાય, ઓળખાણ ના થાય તો પણ એમના પ્રત્યે અનાદર ભાવ નહીં રાખવો. કોઈ પણ સત્પુરુષ પ્રત્યે જો અનાદર ભાવ રાખ્યો તો એ અનંતાનંદી કસાયમાં ઘૂસી જતા વાર લાગતી નથી. આ ગચ્છમતના સંપ્રદાયના વાળાઓના આગ્રહમાં આવું ઘણી વખત બની જાય છે કે પોતાના સંપ્રદાયના ગુરુ હોય એને માને, અને બીજાના સંપ્રદાયના એવી દશાવાળા નથી, વિશેષ દશાવાળા હોય કે એવી દશાવાળા હોય એ ગુરુને એ માને નહીં અને ઉપરથી એની અસાધના કરે એવા ભાવમાં પ્રવર્તે. તો આ બધા મિથ્યા આગ્રહ છે, અઠાગ્રહો છે, કદાગ્રહો છે, એને છોડવાના છે. દરેક જીવ પ્રત્યે સંભાવ પ્રેમ ભાવ તો અંદરમાં રહેવો જ જોઈએ ગમે તે હોય. પાપી જીવ હોય તેના પ્રત્યે અનુકંપાયુક્ત ભાવ રહેવો જોઈએ. તો સત્પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય સ્વરૂપ દ્રષ્ટિથી એમની દશાથી, સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તે પામે, જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી કર્મ જીપી વસે મુક્તિ ધામ. ઓળખાણ થાય તેમ તેમ મતાગ્રહ એના મતાભિગ્રહ ઘટે. પહેલાં જે પોતાના મતનું પૂછવું પકડીને બેઠા હતા કે અમારા ધર્મથી જ મોક્ષ છે, અમારા ગ્રુપમાં જ સમ્યક દર્શન થાય, અમારા વાડામાં જ કલ્યાણ થાય, અમુકને માનવાથી જ તમારું કામ થશે, બીજાને માનવાથી નહીં કરાય, આ બધા મતાગ્રહ છે. એ નથી, સત અનાદિનું શાશ્વત ચાલ્યું આવે છે. ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, માન નહીં નિજ રૂપનું તે નિશ્ચય મતાભિગ્રહ.
જ્યાં મત છે ત્યાં સત નથી, જ્યાં સત છે ત્યાં મત નથી. છોડી મત દર્શન ત્રણો, આગ્રહ તેમ વિકલ, કયો માર્ગ આ સાધશે જન્મ તેના ફલ. છોડી મત દર્શન ત્રણો આગ્રહ, દર્શનનો આગ્રહ અમુક. જૈન દર્શનનો જ્યાં આગ્રહ છે ત્યાં એની પાસે જૈન દર્શન સાચું નથી. જૈન દર્શનવાળા પાસે સાદવાદ દ્રષ્ટિ હોય અને અનેકાંત દ્રષ્ટિ હોય. અપેક્ષાથી જૈન દર્શન બધા દર્શનનો સ્વીકાર કર્યો છે. ભલે છ દર્શનમાં જૈન દર્શન સંપૂર્ણ સત્ય છે તો નિર્ણય તો એને હોય, પણ છતાં બીજા મત ના દુભાય એની પણ એ કાળજી રાખે છે. ખંડન મંડનમાં ક્યારેય પડતા નથી. તો મતનો આગ્રહ છોડો. કઈ જાતિમાં વેદ મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ, એનો નિશ્ચય ના બને ઘણા ભેદ દોષ. તેથી એમ જણાય છે, મળીને મોક્ષ ઉપાય, જીવાદી જાણ્યા તણો સૌ કર્મ થાય. બધા મતની પકડ જ્યાં હોય ત્યાં સત છૂટી જાય. મત મદિરા કે પાન છે સમજાશે, મતવાળા સમજે નહીં. મત મત મદિરા કે પાન છે, જેને મત મદિરાનું પાન કર્યું છે એ મતવાળો ક્યારેય તત્વને સમ્યક પ્રકારે સમજી શકતો. ઘટ ઘટ અંતર જીન બસે, ઘટ ઘટ અંતર જૈન, પણ મત મદિરા કે પાન છે મતવાળા સમજે નહીં. તો આ મતાગ્રહ, ઘટાગ્રહ, કદાગ્રહ, દુરાગ્રહ અબધાય ભાવો છૂટે તો આ જીવ આત્માનું કલ્યાણ સાધી શકે અને સત્પુરુષ મળતા બધું છૂટે. બાકી બીજે જ્યાં જાય અને સત્પુરુષ ના હોય તો એ કંઈક ને કંઈક બીજું પકડાઈ દેશે. દુરાગ્રહ આદિ ભાવન મોડા પડવા જોઈએ પડે. અને પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે. દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. અત્યાર સુધી બીજાના દોષ દેખાતા હતા અને પોતે તો ભગવાન જેવો નિર્દોષ, 18 દોષથી રહીત છે એવો લાગતો હતો. એટલે ભાઈ બધા દોષથી રહીત હોત તું પરમાત્મા કહેવાય. અને હજી તારા આત્મજ્ઞાનનો ઠેકાણો નથી ને તું તારી જાતને નિર્દોષ કેવી રીતે માને છે. પોતાના દોષ જોતા શીખીશું તો આપણને ખ્યાલ આવશે કે આ દોષ મને મારી આગળની ભૂમિકામાં જતા નડે છે, અટકાવે છે. મહાવીરના બોધને પાત્ર કોણ? તો કે પોતાના દોષ ભણી દ્રષ્ટિ દેનાર. લખ્યું છે ને, પોતાના દોષ ભણી દ્રષ્ટિ દેનાર. અનુપ્રેક્ષણ કરો અંદરમાં કે મારામાં શું શું દોષ છે, પછી લખો, દેખાતા જાય એમ લખતા જાઓ. કેટલા થશે? ગણ્યા ગણાની ને વિના નિર્ણય એટલા થશે. હું ટકે બધાને અવગુણ જોતું હતું તો કે અન્યના તો એક છે પણ આપના 18 છે. પોતાના દોષ જોવા ભણી દ્રષ્ટિ વળે તો જ આત્માનું કલ્યાણ થાય. કેમ કે જ્યાં સુધી પોતાના અંદરમાં દોષ છે ત્યાં સુધી ગુણો પ્રગટવાના નથી અને ગુણ પ્રગટ્યા વડે આત્માનું કલ્યાણ થવાનું. બીજાના દોષ આપણને નથી નડતા મોક્ષ માર્ગમાં. આપણને કોના દોષ નડે છે? આપણા પોતાના દોષ નડે છે. તો જે આપણને દોષ બતાવે એ તો આપણો ઉપકારી કહેવાય.
પણ આ દોષ બતાવતો હોય એ તો આપણો ઉપકારી કહેવાય, કેમ કે આપણા ઉપયોગમાં પકડાતા નતા એને બતાવ્યા, હવે આપણને કાઢવાનો મોકો મળ્યો. એ તો અત્યાર સુધી આપણે તો દોષોને ગુણ તરીકે માનીને જ એને છાવડ્યા હતા. તો પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે આ સત્પુરુષને મળ્યા પછી. આ આપણી અંદરમાં આવવું જોઈએ. બીજાના દોષોમાંથી ચિત્ત ખેંચી જાય અને પોતાના દોષો જોવા ભણી ચિત્ત અંદરમાં પ્રવર્તે, સત્પુરુષ મળે તો આ કામ થવું જોઈએ. આ કામ થાય તો માનો કે આપણે સત્પુરુષને મળ્યા એ પરમાર્થ દ્રષ્ટિથી બરાબર છે. વિકથા આદિ ભાવમાં નિરસપણું લાગે છે. ચોર કથા ને સ્ત્રી કથા ને રાજકથા ને આ બધી હવે કે ઇમરાન ખાન ને પેલો વાજવા કાઢશે આપણે ભૂખ ને હવે ઇમરાન ખાન ને તને ઓળખતો નથી, ત્યાં એને જોયા નથી ઉગડવા, અને પેલા બાજવાને આ તો ટીવીમાં જોયા છે અને એના આધારે તારા વિકલ્પો બધા ચાલે છે. નરેન્દ્ર મોદી કે જિંદાબાદ, એટલે પણ મોકલે ભગવાનને જિંદાબાદ કરીને. રાજેશરી તે બધા નરકેશરી છે પ્રભુ, એના ક્યાં જિંદાબાદ તું બોલાવો. કેમ કે બહુ ઊંડા હોય આ લોકો બધા, અંદરમાં કંઈ બતાવવાનું, કંઈ ચાલવાનું, કંઈ બોલવાનું, કંઈ કરવાનું, કંઈ એ જીવોનું આત્મનું કલ્યાણ થઈ કેવી રીતે છે જેની આત્મદ્રષ્ટિ જ નથી, જેને સદગુરુની આજ્ઞા અનુસાર ચાલવાનું જ નથી, એ જીવ આત્માનું કલ્યાણ સાધી ક્યાં થઈ શકે. ગમે તેવો હોય, એનો પુણ્યનો ઉદય હોય ને ભલે એને લાખો કરોડો માણસો માનતા હોય તો શું થઈ ગયું, એનો પુણ્યનો ઉદય છે, યશ નામ ચિત્તનો ઉદય છે, એને યશ મળે એ પ્રકારે નથી. શું થયું, આપણું ચિત્ત ગુણાનુરાગી હોવું જોઈએ. તો વિકથા ની અંદરમાં નિરસપણું લાગે. ગુજરાત સમાચાર, સંદેશ, પછી કયું દિવ્ય ભાસ્કર, આ બધા વિકથાની ફેક્ટરીઓ છે બધી. પણ છતાંય દ્રષ્ટિવાન જીવ હોય તો એમાંથી તત્વ તારી શકે, પછી બધાના માટે એક સરખું નથી. ગુજરાત સમાચાર જ્ઞાની પણ વાંચે ને અજ્ઞાની પણ વાંચે, તો જ્ઞાની એની અંદરમાંથી તત્વ તારો છે અને અજ્ઞાની એની અંદરમાંથી મિથ્યા પ્રેરણાઓ લઈ અને પોતાને કલુષિત કરશે. તો વિકથા, સ્ત્રી કથા, ભોજન કથા, આ બધી કથાઓ છે એ રાજકથા. આ બધી કથાઓ કેવી કહેવાય, વિકથાઓ કહેવાય છે. એ અને આપણે ટાઈમ મળ્યો અહીં કલાક કાઢ્યો અને પછી અહીંથી ઘરે ગયા અને ટીવી સામે બે કલાક બેઠા એટલે બધું જોઈ નાખ્યું. કુકરા વરસાદ પડે છે ને બધું ખેતર ધોઈ નાખે છે, માં ડૂબ્યા હતા એ વરસાદ પડ્યો ને ધોઈ નાખ્યો, માંડ કંઈ જ્ઞાનીના બોજના અંકુરા ફૂટ્યા હતા અને એમાં ધોધમાર વરસાદ બારમાં વરસ્યો એટલે એ ખલાસ. વિકથા એમાં કોઈ આત્માનો હિત તો છે નહીં. વિકથામાં તો મુમુક્ષુની દ્રષ્ટિ આત્માના હિત બાજુ હોય, આત્માનું અહિત થાય એમાં ના હોય. તો વિકથાથી આત્માનું અહિત થાય છે, હિત નથી થતું. બીજાનું હિત કંઈ થાય કે ના થાય, પણ વિકથા કરનારનું તો અહિત નિયમથી થાય. કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે, બીજા જીવો પ્રત્યે જુગુપ્સા એટલે ધૃણા, ધૃણા ઉત્પન્ન થાય. કોઈ પણ જીવ પ્રત્યે ધૃણા ઉત્પન્ન થઈ
એટલે એના પ્રકાર પ્રત્યેનો તમારો અભિપ્રાય આખો કષાયમય થવાનો ધૂણા છે. કોઈ પણ જીવ હોય એમાં એક નાનો મોટો ગુણ તો રહેવાનો, એના પ્રત્યે કેમ તમારી દ્રષ્ટિ ના ગઈ અને દોષો પ્રત્યે દ્રષ્ટિ ગઈ. તો કોઈ જીવ આત્મા પરમાત્મા સ્વરૂપ છે એના પ્રત્યે ધૂણા કરવાથી આત્માને શાંતિ મળે નહીં, આત્માનું હિત થાય. ગમે એટલી ધૂણા કરશો તો એનું જે થવાનું થવાનું છે અને બધાનું જે થવાનું થવાનું છે. તમારી ધૂણામાંથી કોઈને ફરક પડવાનો નથી, પણ તમારા ધૂણાથી તમને તો અહિત થવાનું છે, એ નક્કી વાત છે. કેમ કે ધૂણા ભાવ એ આત્માનો અહિતકારી ભાવ છે, કસાયમય ભાવ છે, એનાથી આત્માનું હિત ના થાય. કોઈ માણસ ગમે એટલો દુર્ગંધ મારતું હોય, પણ પશુ હોય, સડી ગયેલું હોય, રસ્તામાં પડ્યું હોય, તો પણ ધૂણા નહીં. કૃષ્ણ મહારાજા નીકળ્યા તો રસ્તામાં એક સડી ગયેલું કૂતરું પડેલું, તો આખું લશ્કરના બધા માણસો નાકે દઈને આમ મોઢું ફેર નીકળ્યા. કૃષ્ણ મહારાજ જોયું કે આ કૂતરું ભલે મરી ગયું છે, પણ એના દાંત કેટલા સુંદર છે. એને એની દ્રષ્ટિ ક્યાં ગઈ? દાંત ઉપર ગઈ. એમ આપણી દ્રષ્ટિ કોઈના ગુણ નાના કે મોટા હોય એના ઉપર જવી જોઈએ, એ મુમુક્ષુતાનું લક્ષણ છે. જીવને અનિત્ય આદિ ભાવના ચિંતવા પ્રત્યે બળ વિરીય સ્ફુરવા પ્રત્યે એ પ્રકારે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે, તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચ વિષય આદિ વિશે અનિત્ય ભાવ આદિ ભાવ દ્રઢ કરે છે. આ બાર ભાવનાઓ તો વૈરાગ્યની માતા છે. અનિત્ય જે કંઈ સંયોગો છે બધા અનિત્ય છે. એમાં મોહ ના થવો જોઈએ, રાગ ના થવો જોઈએ, આકર્ષણ ના થવું જોઈએ, સુખ બુદ્ધિ ના થવી જોઈએ. અમારી સાથે કાયમ રહેશે બધા અજ્ઞાન ભાવ છે. અનિત્ય ભાવ જે અનિત્ય છે, જે અસરરૂપ છે, જે અસાર છે, તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે એ વાત રાત્રિ દિવસ વિચારવા યોગ્ય છે. અનિત્ય છે, અનિત્ય ભાવના ચિંતવો. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય, એ ભોગવે સ્વયાત્મ પોતે એકત્વ એથી નય સુગ્ન પોતે. કતો કિંચન સ્વરૂપ હમ 14 રાજયોગમાં કોઈ જગતના જળ પદાર્થ કે ચેતન પદાર્થ મારો નથી. કોઈના પ્રત્યે મોહ કરી અને એના વિકલ્પ કરીશ તો બંધે છે. ઠીક છે, સંયોગમાં હોય તો જ્ઞાનની જાગૃતિ પૂર્વક, સો પરનો વિવેક પૂર્વક, ઉદય વસાદ જે કંઈ કાર્ય કરવા હોય કરી લો, પણ તદાત્મ્યતા નહીં હોય તો અનિત્ય છે. દેહ અનિત્ય છે, નિત્ય થાય નહીં. તમે ગમે એટલો દેહમાં રાગ કરો, દેહને પંપાળો, દેહને સારું સારું ખાવાનું આપો, એર કન્ડિશનમાં સુવાડો, ગાલીચા ચાલવા માટે ગાલીચા રાખો, ગમે તે અનિત્ય છે. અનિત્ય પદાર્થોને જોઈને વૈરાગ આવવો જોઈએ, એના બદલે તમને આકર્ષણ કેમ થયું?
એવી રીતે ભારે ભાવનાઓ, અસરણ ભાવના, સર્વજ્ઞનો ધર્મ સુસર્ણ જાણી આરાધ્ય આરાધ્ય પ્રવાહ અનાથ એકાંત સનાથ થશે, એના વિના કોઈ પાણી શકશે. એક વ્યવહારથી 46 શરમ પહોંચામી, અરંતે શરમ પહોંચામી, સિદ્ધે શરમ પહોંચામી, સાહુ શરમ પહોંચામી, કેવલી પ્રથમ ધર્મનું શરણમ પહોંચામી. 4 સના વ્યવહારથી અને નિશ્ચયથી શરણ તો પોતાના સ્વરૂપનો આશ્રય કરવો એ છે. ગમે તેના શરણે જાઓ, એ જ અશરણ છે, તમારું તમને શરણ કેવી રીતે આપશે? મોદી ટ્રમ્પ સાહેબ પણ દોડ્યા ગયા કે પાકિસ્તાની સામે મારે કામ આવશે, બધા દેશમાં ફર્યા કરે. એટલે બાપુ બધા પોતાના સ્વાર્થ સાધે છે, એને પછી તમારો સ્વાર્થ, એનો સ્વાર્થ છે તમારી પાસે કાઢી લેશે અને પછી તમારા ઉપર ચીન મારો હુમલો કરશે ત્યારે બાજુમાં બધા ખસી જશે. કેમ કે બળવાન સામે લડવા કોણ આવે તમારે? કોઈ રક્ષણ ઘરવાળાએ નહીં કરવાના, કે બાળવાળા નહીં કરવાના, કે મિલિટરી વાળાએ તમારું રક્ષણ નહીં કરી શકે. સિકંદર બાદશાહને ફોન કરો કે આટલું બધું તમારું લશ્કર હતું, આટલી બધી સાહેબી હતી, તો તમારું રક્ષણ કેમ કોઈએ ના કર્યું? છેલ્લી વખતે અબજોની મિલકત આપતા પણ આ સિકંદર ના બચ્યો. ઘણા ડોક્ટરોને વૈદ્યોને બોલાવ્યા, આખી પેનલો આવે ફોરિંગ થયા, એના માટે પૈસા વાળો શું ના આવે? કોઈ ડોક્ટરો અનાધિકારથી આદિ સુધીમાં કોઈ દર્દીનું એક સમય આયુષ વધારી શક્યા નથી, અનાધિકારથી. તો છેલ્લી વખતે કોનું શરણ લેવું? ડોક્ટરનું લેવું કે ભગવાનનું લેવું કે ગુરુનું લેવું કે આત્માનું લેવું? બળ હોય તો આત્માનું લો, અને બળ ઓછું હોય તો ગુરુ કે ભગવાનનું. બાકી બધા તને આશ્વાસન આપશે અને છેલ્લી વખતે કહેશે, કરાવજો ડૉક્ટરની દવાની બધી મોંમાંથી વહેલી આવી જ તો બચી જાય, કોઈ મરવાનો એટલે વહેલી આવે નહીં. બાંધેલા કર્મ ફેલ જાય તો આખો કર્મ સિદ્ધાંત ઉડી જાય. જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું, તેના ભાગ્યમાં તે સમયે તે પહોંચે. સૃષ્ટિ મંડાણ છે સર્વ એની પરે, જોગી જોગેશ્વરા કો બજાય. બધા વિકલ્પોની કપટ મૂકી અને એક આત્માને પકડો. આ શાસ્ત્રો આત્માને બતાવવા માટે છે, શાસ્ત્ર શાસ્ત્રને પકડવા માટે નથી. આપણે શાસ્ત્રની અંદર એવા ગૂંચવાઈ જઈએ છીએ કે એમાંથી પછી બહાર નીકળીને આત્મા પાછું વળી શકતા નથી. એ રીતે જે કંઈ સાધન હોય આત્મદ્રષ્ટિ થવામાં એ બાહ્ય નિમિત્ત છે, એ નિમિત્તથી કોઈ કામ ના થાય, અનૈમિત્તિક પરિણામથી લાભ થાય. અને અનૈમિત્તિક પરિણામ માત્ર પોતાના સ્વરૂપના આશ્રયે થાય, કોઈ પરના આશ્રયે થાય નહીં. દરિયાની અંદરમાં જહાજ ઉપર એક પક્ષી બેઠું છે, મધ દરિયે એ ઉડી ઉડીને ગમે ત્યાં જાય, પણ એનું સેફટી ક્યાં આગળ થવાની? એનું રક્ષણ ક્યાં થવાનું? એ જહાજના તૂતક ઉપર બેસે ત્યારે જ એનો થાક ઉતરવાનો અને એનું રક્ષણ થવાનું, બીજે બેસવાની જગ્યા નથી. એમ આ જીવ ઉપયોગ દ્વારા ગમે ત્યાં 14 રાજલોકમાં ભટકી આવે, ગમે એના વિકલ્પ કરે, પણ એને શાંતિ ક્યાં મળવાની? ઉપયોગને પોતાના સ્વરૂપનો આશ્રય કરે ત્યારે શાંતિ મળે.
તો શા માટે ઉપયોગને આટલો બધો ગુમાવો છે? શાંતિ જોતી હોય તો ઉપયોગને ભમાવવાનો બંધ કરો અને ઉપયોગને આત્માની સન્મુખ કરો, જ્ઞાનીના બોધને આગળ રાખો અને જ્ઞાનીની બોધ અનુસાર સાધનાને કુશળ કરો, તો અવશ્ય આ બધા તમારા વિકલ્પો મટી જશે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા નિલય થતા. આ 12 ભાવનાઓ તો 14 પૂર્વનો સાર છે. સમસ્ત ભગવાનની દિવ્ય ધ્વનિનો સાર 12 ભાવનાઓમાં આવી જાય છે. વાંચી જવાથી કલ્યાણ ના થાય, વાંચ્યા પ્રમાણે એને અનુરૂપ પ્રવર્તવાથી કલ્યાણ થાય. હું રોટલી બનાવવાની કળા વાંચી લઉં અને પછી ક્લાસમાં બધાને શીખવાડું કે પહેલાં જો લોટ લેવાનો, પછી એની અંદરમાં થોડું પાણી નાખીને કણિક બાંધવાની, પછી એને ઓરિસા ઉપર મૂકીને વણવાનું, પછી આવી રીતે તાવડીમાં અગ્નિ ઉપર ગેસ ઉપર નાખીને શેકવાની, આમ કરવાનું તેમ કરવાનું, આ બધાને કળા આવડી ગઈ, પણ રોટલી વગર ભૂખ જાય ખાધા વગર? એમ આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી મોક્ષ થાય, પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટે તો મોક્ષ થાય કે જાણવાથી મોક્ષ થાય? પ્રગટે તો મોક્ષ થાય. પ્રગટે ક્યારે? કે જ્યારે બધાનો આશ્રય છોડે અને આત્માનો આશ્રય કરે ત્યારે પ્રગટે છે. જ્યાં સુધી ઉપયોગમાં કોઈ પણ પરનો વિકલ્પ છે ત્યાં સુધી એ સ્વનો આશ્રય કરી શકતો નથી. મારું ગાયું ગાશે તો જાજા ગોદા ખાશે અને સમજીને ગાશે તો વહેલો સિદ્ધલોકમાં જશે. સમજીને ગાશે તો વહેલો સિદ્ધલોકમાં જશે. 12 ભાવનાઓનું ચિંતન સત્પુરુષ મળે ત્યારે શું થાય તો કે જીવને અનિત્ય આદિ ભાવના ચિંતવા પ્રત્યે બળ વીર્ય સ્ફુરવા વિશે અનિત્યાદિ ભાવ દ્રઢ કરે છે. ભગવાન પરિણામથી પૂર્વા વિશે જ્ઞાની પુરુષ પાસેથી જે સાંભળ્યું હતું અનિત્ય ભાવનાનું કે તત્વની વાત, તેથી પણ વિશેષ ભગવાન પરિણામથી જો પોતાના મૌલિક પરિણામ આવ્યા પોતાની આગવી મૂડીથી, તે પંચ વિષય આદિને વિષય અનિત્ય આદિ ભાવ દ્રઢ કરે છે. હવે જોયું કે વિષયોમાં સુખ નથી, ખાવામાં સુખ નથી, જોવામાં સુખ નથી, સૂંઘવામાં સુખ નથી, સાંભળવામાં સુખ નથી, સ્પર્શ કરવામાં સુખ નથી. એર કન્ડિશનમાં સુખ નથી. સાહેબ અમારા ઘરમાં નકાય બધા કાઢી નાખો. હા, દેહાધ્યાસ છોડો હોય તો કાઢો, ના છોડો તો રાખો. દેહાધ્યાસ છોડવો ના હોય તો રાખો અને છોડવો હોય તો કાઢો. દશાનું ફળ છે, માન્યતાનું ફળ નથી. માન્યતા સારી હોય સારી છે, પણ દશા આવે તો જ એનો લાભ મળે. કોઈની અંદરમાં જીવ અટકી ગયો તો પોતાનું કાર્ય કરી શકે નહીં. અનેક બાહ્ય નિમિત્તો ચેતન અચેતન પદાર્થના કર્મના ઉદયના કારણે મળતા હોય છે. ક્યાં અટકવાનું નથી, બસ નોન સ્ટોપ પોઈન્ટ ટુ પોઈન્ટ અહીંથી ઉપયોગ નીકળ્યો અને સીધો ઘરમાં આત્મા અસ્તિત્વ સુધી પહોંચ્યા પોઈન્ટ ટુ પોઈન્ટ કરો. અનિત્ય ભાવના ચિંતાઓ વિશે પ્રત્યે બળ વિદેશ પૂરવા વિશે જે પ્રકારે જ્ઞાની પુરુષે સમીપે સાંભળ્યું હતું, તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચ વિષયાદિને જાણ્યા
પ્રથમ જેમ આત્મા પંચવિષ્ણુ વિશે રક્ત હતો તેમ રક્ત ત્યાર પછી થતો નથી. હવે શું થાય? વિષયારસ વિષસર ખો લાગે જેન પડે નહીં સંસારે, જીવન મરણ પણ સરખું લાગે, જીવન મરણ પણ સરખું લાગે, આત્મ પદ ચિન્હે ત્યારે અલક નિરંજન આત્મ જ્યોતિ સંતો તેનું ધ્યાન ધરો. અરે કયા ઘર આત્મ હીરો, અરે કયા ઘર આત્મ હીરો, ભૂલ ગયા કોઈ જગતના પદાર્થ પ્રત્યેનું હવે આકર્ષણ બધું મટી ગયું. હવે એક આત્મા, એક દેખીએ જાણીએ રમી રહીએ એક ઠોર, સમલ વિમલ ન વિચારીએ રહે સિદ્ધિ નહીં. એકલો વાત કરો તો આત્માની વાત કરો, વાત સાંભળો તો આત્માની વાત કરો, ચિંતન કરો તો આત્માનું ચિંતન કરો, અનુપેક્ષા ભાવના કરો તો આત્માની કરો, ધ્યાન કરો તો આત્માનું ધ્યાન કરો, તો જ તરીને પાર પામી શકાય છે. ભગતજી આવતા જેસન ભાવથી એકલી આત્માની વાતો જ કરે, એમને પાંચ મિનિટમાં 50 વખત આત્મા શબ્દ નીકળે પાંચ મિનિટમાં. તો અમારે એક રતિકાકા તેલી કરીને આવતા ઈડરમાં, પરિશ્રમમાં ખાસ આવે, મહિના બે મહિના રોકાય. અને મુંબઈની બીજબન પીઢી એ વખતે પીવી વાંચી, 25-30 વર્ષ પહેલાંની વાત છે, બીજબન પીઢી પીવી. હવે ભગતજીના મંડળના ની અંદરમાં બધા 500-700 માણસો હોય સાથે આવે, એ ભગતજીએ બધાને આજ્ઞા આપેલી, સૂચના કે જ્યાં સુધી ઘંટિયા પાળ ઉપર તમે છો ત્યાં સુધી તમારે ખેતરની ઘરની દુનિયાની કે બીજી કોઈ આડીવડી વિકથાઓ કરવાની નહીં. સત્સંગ કરો, ભક્તિ કરો, જાપ કરો, ભગવાનના દર્શન કરો, પૂજા કરો, જે કયું કરો, પણ બીજી કોઈ લૌકિક વાત કરવાની નહીં. તો હવે આ બધાએ સત્સંગ ભક્તિના કાર્યક્રમમાં તો બેસે, પછી નબળા થાય તો પોતે બધા બે પાંચ જેવા ગ્રુપમાં બેસીને પણ વાતો આજ કરે. હવે આ રતિકાકાને અમારે શું કોઈ વાત કરનારો મળે નહીં. હવે બધા આમની ભાઈ આ બધી વાત નીકળી ગયા, આમની જોડે કોઈ બીજી કથાઓ કરવા આવે નહીં, એટલે મને પકડ્યો, હું એમને ઝડપમાં ચડી ગયો કે ગોકુળભાઈ એક વાત તમને કેવી છે, બોલો. મને કે આ બાપજી કોણ છે? મેં કીધું આ એમના ગુરુ છે બધાના, અને અમને પહેલાં રામજી બાપજી થઈ ગયા, પછી નાથુરામ બાપજી થઈ ગયા, પછી એમની પેઢી પરથી ઉપર આવ્યા છે, અને આ બધા આત્માનું કલ્યાણ થાય એવો એમને બોધ આપે છે. પણ કે હોય ઘડી બે ઘડી અડધો કલાક, પણ આમ તો કે આત્માની પત્તર ખાડી હેઠો જ મૂકતો નથી કે આત્મા આત્મા આત્મા, પણ થોડો હેઠો તો મૂક બાપુ. બહુ રત્ના વસુંધરા છે. મેં કીધું મને તો છોડો, મને કે મારી વાત કોઈ સાંભળતો નથી, ભાઈ તમે તમે મારા ઓળખીતા જાણીતા, તમને શું કોણ બીજાને કોણે કહું. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના બસ. એટલે વારંવાર ખાતા પીતા બેસતા ઉઠતા હતા ચાલતા એક આત્માનું સ્મરણ કરો, આત્માનું ચિંતન કરો, આત્માની દ્રષ્ટિ કરો, ઉપયોગને આત્મા બાજુ વળો, ઉપયોગમાં આત્મા પકડાય એવું સ્વરૂપ અનુસંધાનનો ઉગ્ર પ્રયાસ કરો, તો જ તરીને પાર પામી એવું પામી શકાય એવું છે. મનુષ્યનો ભવ થોડો સમય આપણા હાથમાં છે, અત્યાર સુધીનો આ સમય તો બધો કેવો વેડ થઈ ગયો એ તો બધાને ખ્યાલ છે પોતપોતાનો. હવે જે કંઈ 2-5-10% બાકી હોય એની અંદરમાં વારંવાર સ્વરૂપ અનુસંધાનનો ઉગ્ર પ્રયોગ કરો. હવે વ્યવહાર સાધના પણ ગૌણ કરો. બહુ શાસ્ત્રો વાંચ્યા, બહુ બાહ્ય ભક્તિઓ કરી, બહુ માળાઓ ફેરવી,
બહુ મંદિરોમાં ગયા, બધું બહુ કર્યું, એનો નિષેધ નથી કરતો, પણ પ્રયોજનભૂત કાર્ય રહી ના જાય એના પ્રત્યે દ્રષ્ટિ કરો. અને આ ઉપયોગ તમારા ઘરમાં વળશે અને અસ્તિત્વ નજરાશે તો જ તમારું કલ્યાણ છે. તો વારંવાર ઉપયોગ અંતર્મુખ થાય અને સ્વરૂપના અસ્તિત્વ સુધી પહોંચે એવી ભેદ વિજ્ઞાનની સાધના અભેદ ઉપયોગ કરીને કરો. ઉપયોગ આત્મામાં અભેદ થશે તો ભેદ વિજ્ઞાનની સાધના સિદ્ધ થઈ કહેવાશે. તો આ પ્રમાણે આપણે અહીં સુધી વિચાર કરીએ છીએ. આગળની વાત પછી આપણે અન્ય સમય વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાનો, સોવાણી મસ્તક નમો સદા દેત હું ધો. નવ નમસ્કાર મહામંત્ર. જય જય.